जूनागढ़ बेसाण नजीक पाटला गा में बलियावड पास पानी मोटा फिल्टर में हजारों लीटर पानी वेड़वायु। जूनागढ़ बेसाण पास पाटला गाम नजीक गुजरात पानी पुरवठा बलियावड हेडवर्कर्स MLTD फिल्टर प्लांट में आज रात थी सवारा 11 वाग्या सुधी में हजारों लीटर पानी वेड़ायु। जूनागढ़ बेसाण हाईवे रोड पर पानी फरी वड़ा था, जेमा तंत्र और पानी वितरण की खानगी एजेंसी की घोर बेदरकारी जवा मिली थी। हाल उना जोरदार शुरुआत थी गई है और आजूबाजू गामों में 4-5 दिवसे पानी मे वहीवटी तंत्र की बेदरकारी कारण जनता हालाकी भोगवी रही है। राहदारी में मोटी नाराजगी जवा मिली थी और मीडिया द्वारा जयरे सवार मुलाकात लेवामां आवी त्यारे कोई अधिकारी के कोई कर्मचारी जोवा नहोता मळ्या। मात्र एक महिला कर्मचारी हता जेने पूछता तेने जवाब आप्यो के मने कई खबर न होय तो हूँ सुपरवाइजर छू, मारा उपला अधिकारी ने खबर होय। जयरे तेमना पाणी पुरवठा बोर्डना अधिकारी हितेश श्रीमाली साथे टेलिफोनिक चर्चा करीने कह्युं કે હું હમણાં એજન્સી સાથે વાત કરું છું અને કાયદેસરની કાર્યવાહી કરું છું, પણ સવારના 11 વાગ્યા સુધી કોઈ પણ સ્થળ પર આવ્યું ન હતું। રાહદારીમાં નારાજગી જોવા મળી હતી અને એવી માંગ કરી કે જે તે કર્મચારી પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આ પાણીના સંપની નર્મદાની મુખ્ય પાઇપલાઇન ભેસાણથી વંથલીના સાંતલપુરના હેડપંપ સાથે જોડાયેલી છે, જેના હેઠળ જૂનાગઢના 25 ગામ અને વંથલીના 13 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। માટે હજારો લીટર પાણી વેડવ્યું અને શું હવે જે તે કર્મચારી ઉપર શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું। વિડીયો રિપોર્ટ પંકજ વેગડા જુડા। તમારું નામ? રમેશભાઈ મોહનભાઈ ચાવડા। બરાબર, રસ્તા ઉપર પસાર થયો તો પાણીની આજે સંપ જે છે એ તણે પાણી પીવા મળતું નથી અને રસ્તા ઉપર પાણી એમને નીકળી જાય છે। બરાબર, તંત્રની ઘોર બેદરકારી હાલી રહી છે, જેથી કરીને આની કાર્યવાહી કરો ને યોગ્ય પગલાં લ્યો આ જે કાયદેસરને જે તંત્ર આવતું હોય છે। બરાબર છે, હાલ અત્યારે ઉનાળાની શું પોઝિશન? હા, ઉનાળામાં ઉનાળામાં પાણી પીવા નથી મળતું, જેથી કરીને આના પબ્લિકને પાણી મળે અને આ પાણીને જે આ રીતે ખોટું વેડફાય છે એના યોગ્ય પગલાં લઈને કાર્યવાહી કરે એવા વિનંતી।